ઓકે, જો આપણે આજે તારી આ ટ્રેનિંગમાં કસ્ટમરને આપણે ડાયરેક્ટ શું આપીશું એનું હું તને વિડીયો બતાવીશ, મીન્સ કેટલા પેજીસ ક્રિએટ કરીશું અને કસ્ટમર એમનો કન્ટેન્ટ લઈને આવશે અને સીધે સીધો આપણે ખોખામાં, મીન્સ આપણી જો રેડીમેડ ટેમ્પલેટ્સ હોય એમાં પેજીસ કેમના બનાવીશું એ. તો આ અત્યારે મેં એક ટ્રેનિંગ ડોટ એમ્બ્રિક ટેક સોલ્યુશનમાં સપ્લિમેન્ટમાં તારું એક વેબસાઇટ તૈયાર કરેલી છે, બરાબર. હવે એને હું પાછળ બેકએન્ડ એક્સેસ કરીશ, મીન્સ તું જે આપ આઈડિયા વસ્તુ જશે, મતલબ આ તો યુઝ કરેલું જ છે. એડમિન બરાબર, આજે ફર્સ્ટ ટાઈમ મેં ઇન્સ્ટોલ કર્યું છે એટલે આ બધું બતાવે. હું સીધો એક્સિટ ટુ ડેશબોર્ડ કરી દઈશ. આ બધું જ્યારે હું આપીશ ત્યારે બધું રેડી જશે, સીધું તારે ડિઝાઇન કરવાનું આવશે અને કન્ટેન્ટ બદલવાનું આવશે. બાકી બધું નાખી દઈશ, બાકીનું પણ જે નાખું અત્યારે એ પ્રી બતાવી રહ્યો છું કે તો હું એડ ન્યુ કરીશ. આમાં છે હું એલિમેન્ટર, અથવા આપણે સીધા એના એક થીમ નાખીશું, જે થીમ આપણે જનરલી બધા જેટલા કસ્ટમર આવશે એના માટે યુઝ કરીએ. એડ ન્યૂ, અને એમાં જઈને એક એક્સ્ટ્રા કરીને થીમ છે એ થીમ નાખવાની. આ બધું તને રેડીમેડ મળશે, મીન્સ ઓલરેડી હું ઇન્સ્ટોલ કન્ફિગર કમ્પ્લીટ કરીને આપીશ. ખાલી કહી દઈશું કે કયો ડેમો છે અને કયો યુઝ કરવાનો છે અને સીધે સીધું એમાંથી કન્ટેન્ટ અને ઇમેજીસ એડિટ કરવાની. હું એક્ટિવેટ કરીશ, એક્ટિવેટ થઈ જશે. એમાં છે પછી સ્ટાર્ટર ટેમ્પલેટ, મીન્સ કે જે રેડીમેડ વેબસાઇટ હશે એ. હવે હું બતાવી દઉં કઈ કઈ ટાઈપની હશે. આ છે મતલબ આટલા ટેમ્પલેટ્સ આપણને રેડીમેડ મળશે, મીન્સ કે જ્યારે આપણે ઇમ્પોર્ટ કરીએ તો સેમ ટુ સેમ આવું બની જશે, પછી આપણે એમાં કન્ટેન્ટ ચેન્જ કરવાનો, બરાબર છે. એમાં અત્યારે આપણે જોડે આનું લાઇસન્સ નથી, મતલબ ફ્રીવાળા જ આપણે યુઝ કરીશું. અને એલિમેન્ટરના છે, એલિમેન્ટર અને ફ્રી. કે હવે આ જે છે એમાંથી ધારો કે આપણને કોઈ ગમી ગઈ છે, સપોઝ આપણને યોગાની ગમી, ચલો આ યોગાની છે, બરાબર. તો મારે આવી આ યુઝ કરવી છે. ઓકે, હવે તું જોઈશ તો આ જ્યારે હું ઇમ્પોર્ટ કરીશ તો વેબસાઇટ સેમ ટુ સેમ આવી બની જશે. આપણે જસ્ટ ખાલી કન્ટેન્ટ ચેન્જ કરવાનો, મીન્સ કન્ટેન્ટ મીન્સ આ બધું બદલવાનું, આ બદલવાનું, આ બદલવાનું, મતલબ જે જગ્યાએ બદલવાનું આવશે એ જગ્યાએ બદલી પછી ડિલિવર કરી દેવાનું વેબસાઇટ પૂરી. એ હું હવે આ બતાવીશ કે કઈ રીતે કરીએ. હવે આને હું ધારો કે આ સેમ ટુ સેમ તારે જે બનાવી છે આપણી ટ્રેનિંગવાળી એના પર હું લાવીશ, ઇમ્પોર્ટ થઈ જશે આખું, બરાબર. એટલે હું આને અત્યારે બંધ કરી દઉં બધું. હવે ઓકે, હવે જ્યારે એક્ટિવેટ કરશું, હવે અહીંયા આવી ગયા પછી બીજી જગ્યાએથી જવું હોય તો પણ સ્ટાર્ટર અપિયરન્સમાં જઈને સ્ટાર્ટર ટેમ્પલેટમાંથી પણ જોવાશે અને અહીંયાથી જઈશું. આપણે ફર્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છીએ, એટલા માટે સપોઝ ખોઈ ગયું તો અપિયરન્સની અંદર સ્ટાર્ટર ટેમ્પલેટ્સમાં, બરાબર. પછી એમાં સિલેક્ટ કરવાનું એલિમેન્ટર, આ બધા આપણે યુઝ નહીં કરવા, એક જ આ જવા પડે. હવે આપણને જે ગમી હતી એ કોઈક યોગાની હતી કે આવાળી, અમારે આ જોઈએ છે. શું કરવાનું હવે આપણને કેટલું આપશે તો હોમ પેજ આપશે, અબાઉટ મી આપશે, ક્લાસીસ આપશે, પબ્લિકેશન આપશે અને ગેટ ફીડ આપશે. કે હવે જનરલી જે વેબસાઇટ આવશે બધામાં કેવું હોય, હોમ પેજ હશે, અબાઉટ મીનું પેજ બનાવો અને કોન્ટેક્ટ પેજ બનાવો. આટલું કરે એટલે સીધા આપણને $150 કસ્ટમર આપી દે, $150 આપે, $100 આપે, $100 મીન્સ $5,000-6,000 રૂપિયા થાય, બરાબર. હવે બીજું કશું નહીં કરવાનું, આ સિમ્પલ ઇમ્પોર્ટ કરવાનું અને જે ઇમેજીસને એવું આપ્યું હોય એ ચેન્જ કરી દેવાની, બરાબર. હવે હું ધારો કે ઇમ્પોર્ટ કમ્પ્લીટ સાઇટ કરી દીધી, આખે આખું બધું ઇમ્પોર્ટ થઈ જશે, સીધું આખી વેબસાઇટ રેડી થઈ જશે.
પોતાનો થોડો ટાઈમ લાગશે. જો આમાં બધી ઇમેજીસ એમાં જે જે એ વેબસાઇટ પર જેટલી હતી એ બધી ઇમ્પોર્ટ થઈ ગઈ. હવે કેવું હોય કે જ્યારે આપણે વેબસાઇટ બનાવીએ ત્યારે કસ્ટમર આપણને ઇમેજીસ આપશે, મતલબ તો જે ઇમેજીસ જોવી એ બધી કસ્ટમર એમને આપશે. જો સપોઝ ના આપી તો આપણે આપણી આપણી રીતે સર્ચ કરવાની એમ ત્યાં મૂકી આપવાની. પણ એમાં કોપીરાઇટના ઇસ્યુ આવે, ઇન્ડિયામાં ચાલે અહીંયા ના ચાલે, પણ કેવું કે મૂકી દેવાની એકવાર, પછી એ લોકો એમની રીતે ખરીદી આપશે ગમે તે કરે. કારણ કે $150માં આપણે બધું ના કરી આપીએ, આપણે ખાલી એ લોકોને બનાવી આપીએ. જો હવે તું જોઈશ તો આપણે જે ટ્રેનિંગ તારુંવાળું જે છે અત્યારે જે મેં તારા માટે બનાવ્યું એમાં આખી વેબસાઇટ આખી ગોઠવાઈ ગઈ બરાબર. હવે અહીંયા આપણે ખાલી ઇમેજીસ બદલવાનું સ્ટાર્ટ કરવાનું અને એની કન્ટેન્ટ બદલવાનું. હવે હું હોમ પેજ ઉપર બતાવીશ, બાકીના પેજીસ અબાઉટ મી છે, ચેક કરી લેવાનું બધું. પછી ક્લાસીસ, પબ્લિકેશન, ગેટ ફિટ એ બધામાં ટ્રાય એન્ડ એરરથી શીખવાનું. કરવાનું શું છે કે આમાં કશું ચેન્જ નહીં કરવાનું, આ સેમ સેમ એવું ને એવું જ રાખવાનું. કારણ કે આપણા જે કસ્ટમર આવશે કેટેગરીમાં આવશે, મતલબ કોઈ કસ્ટમર આવ્યો યોગાનો તો આપણે આ લઈ લઈશું, કોઈ કસ્ટમર આવ્યો ફિટનેસનો તો એ લઈ લઈશું, કોઈ કસ્ટમર આવ્યો કોઈક ઇન્સ્ટિટ્યૂટવાળો તો એના એ પ્રમાણે લઈ લઈશું, કોઈ આવ્યો સ્કૂલવાળું તો સ્કૂલ પ્રમાણે એના ટેમ્પલેટ લઈ લઈશું. એમાં બહુ બધા ટેમ્પલેટ હોય છે બરાબર. છે ધારો કે જો બીજું જોવું હોય તો અત્યારે હું બતાવું, સ્કૂલ છે સપોઝ કરું તો આ સ્કૂલ આવી ગઈ બરાબર, નાના છોકરાની સ્કૂલ, બીજી કોઈ સ્કૂલ, આ યુનિવર્સિટી, બધા ટાઈપના છે. હવે કેવું કસ્ટમર આવે તો આપણે એને કોઈ બહુ ઓપ્શન નહીં આપવાના, આપણી જોડે ચાર ઓપ્શન હોય, ચારમાં જ બનાવીને આપવાનું. કારણ કે $150માં આપણે ઇઝીલી, મતલબ બે ચાર બે ત્રણ દિવસ કામ કર્યું $150 લઈ લીધા એ રીતનું જોઈએ. એટલે બહુ વધારે નહીં આપવાનું, એમને વધારે જોઈતું હોય બીજી કોઈ તો એ પ્રમાણે આપણે ખરીદી આપવાનું હોય એવું, એ બધું તો હું અહીંયાથી હેન્ડલ કરી લઈશ. પણ કેવું કે તેને ખ્યાલ હોવો જોઈએ કઈ રીતે હોય કે. એટલે આ છે સ્કૂલનું. કે હવે આપણે પાછા આવી જઈએ આપણી વેબસાઇટ ઉપર, કે હવે તું આ જોઈશ તો બધું રેડી હશે. હવે સ્ટાર્ટમાં શીખવું હોય તો એક જ વસ્તુ કે આમાં કોઈ તારે નવું એલિમેન્ટ જાતે નહીં નાખવાનું, આ જે છે એમાં જ ચેન્જ કરવાનો, કોઈ ડિઝાઇન એક્સ્ટ્રા ચેન્જ નહીં થાય. ફરીથી $150માં આપણે આપશું એ જ કસ્ટમરે લેવું પડશે, એમની મરજી નહીં ચાલે બરાબર છે. હવે આ જે જુએ છે બધા અહીંયા પેજીસ બની ગયા છે, જે તમે અત્યારે બેઝિક ટ્રેનિંગમાં પેજીસ બનાવતા આવડી ગયો, બધા પેજીસ રેડી થઈ ગયા છે બરાબર. હવે આપણે ધારો કે હોમથી સ્ટાર્ટ કરીએ, એડિટ વિથ એલિમેન્ટર આ પણ આવડતું જશે. બરાબર, હવે એવું સમજવાનું કે અત્યારે હું તને બતાવી રહ્યો છું પણ તને કન્ટેન્ટ ઓલરેડી આપેલો જ છે બરાબર. તો હું કોઈક યોગાની મારી નજીકમાં કોઈ હોય વેબસાઇટ તો એનો કન્ટેન્ટ આપણે ઉઠાવીએ.
आपका योगा क्लासेस वेबसाइट छे नहीं है आज बिजनेस से नहीं। ओके हवा आने आ एक वेबसाइट बनाई दी छे બરાબર છે, હવે અહીંયાથી આ બધું યુઝ કરે કામ ફિટ ઇન્સ્પાયર, ચલો એવું રાખીએ કે મારે આ વસ્તુ યુઝ કરી, આપણે કોઈનું જોઈ કોપી નહીં કરવાનું, પણ અત્યારે મારે કેવું કે કન્ટેન્ટ ના હોય કોઈ વેબસાઇટનો, એટલે મારે તેને આ રીતે બતાવવું પડે, બરાબર છે. હું ઘર હોમ પર અહીંયા જઈશ અને રાઈટ ક્લિક એડિટ હેડિંગ, તો તમને આવતું જશે, અહીંયા જઈ સિમ્પલી કન્ટેન્ટ ચેન્જ, બરાબર. હવે અહીંયા ગયા, આ પાર્ટીની વેબસાઇટ આપણને મતલબ આ ઇમેજીસ કમી મને, આમ થોડી સ્ટ્રેટેજી છે, ઇમેજીસ તો તને રેડી મળશે જ, પણ સપોઝ કોઈ તું ચાલુ કરું અને ના મળતું હોય તો આ રીતે ઇમેજ લેવાની હોય, ઘડી જવાનું ઇન્સ્પેક્ટ કરવાનું, જે ઇમેજ જોઈતી હોય અહીંયા છે યાર, તો આને લેવાની, બરાબર. અરે જો અહીંયા સીધી દેખાય અને કરો ઓપન ઇન ન્યૂ ટેબ, આવી અને સીધી સેવ. આપણે પાછા આવી જઈશું, હવે આ ઇમેજ બદલવી છે તો એ જનરલી આની પાછળ છે, બરાબર. આ ઇમેજની પાછળ એટલે કેવું કે અહીંયાથી એડિટ સેક્શન સ્ટાઇલ, અહીંયા ઇમેજ બદલવી છે તો આ અહીંયા ડાઉનલોડ થયેલી છે, હું સીધી ડ્રેગ કરીશ, તો એપ તને જે રીતે ફાવે એ રીતે કરી શકું, બરાબર. અપલોડનું ને એનું અત્યારે મેં અહીંયાથી સીધી મૂકી, તું ડાઉનલોડમાં પડી હોય ત્યાંથી પણ મૂકી શકું, જે રીતે ગ્રીપ આવી ગઈ હોય એ રીતે યુઝ કરવાનો. ઇન્સર્ટ કરીશ, ઇમેજ આખી ગોઠવી જશે, ડન અને પછી અપડેટ. હું હવે આ વિડીયો સ્ટોપ કરી અને નવો ચાલુ કરી દઉં વેબસાઇટ.